आगामी चूंटणी माटे कांग्रेस अपनावशे नो रिपीट थियरी। त्रण चार वक्त थी हरानाराओने टिकट नहीं मळे तो वारंवार हारता उम्मीदवारोने कांग्रेस बदलशे। मात्र उम्मीदवार ज नहीं ते ज्ञातिने पण कांग्रेस बदलशे। तो ज्ञातिना उम्मीदवार वारंवार हारे छे ते ज्ञातिना उम्मीदवारने पण आ वखते टिकट नहीं मळे। तो आ मामले वधु विगत साथे संवाददाता दीक्षित ठकरार फोन लाइन पर जोड़ाया छे। जी दीक्षित, आगामी चूंटणी में हवे कांग्रेस पण नो रिपीट थियरी अपनावशे, जे प्रकारे भाजपे नो रिपीट थियरी लावी छे, प्रकारे हवे कांग्रेस पण भाजपना ज रस्ते। વત્સલ, જે બેઠક પર કોંગ્રેસ સતત હારી રહી છે, જેમ કે અમદાવાદની તમે ઘાટલોડિયા બેઠક લઈ લો, એલિસ બ્રિજ લઈ લો, અથવા તો જે શહેરીની બેઠકો છે ત્યાં વારંવાર હારે છે। એટલે કે કોઈ એક જ જ્ઞાતિના ઉમેદવારની ટિકિટ પડતી હોય અને છતાં પણ તે વારંવાર હારતા હોય તો કોંગ્રેસ આ વખતે નવો નુસ્ખો અપનાવશે કે ત્યાં ઉમેદવાર પણ બદલશે અને સાથે જ્ઞાતિ પણ બદલશે। એટલે કે હવે જે રીતે સતત હારતી બેઠકો, સતત ઘણા બધા નેતાઓ એવા છે કે ત્રણ ત્રણ ચાર ચાર વખત હારી જાય, છતાં પણ ચૂંટણી આવતા જ મુહૂર્તની જે તૈયાર થઈ જાય તેવા નેતાઓને આ વખતે પડતા મૂકવામાં આવશે અને નવા નેતાઓને પણ ચાન્સ આપવામાં આવશે કે જે બેઠક પર કોંગ્રેસની વારંવાર હાર થઈ રહી છે। એટલે નો રિપીટ થિયરી ભાજપની થઈને એવી બેઠક પર કે જ્યાં કોંગ્રેસની વારંવાર હાર થઈ રહી છે અને જીતમાં કોંગ્રેસ તેને પરિવર્તિત કરી શકે છે અને તેને લઈને કોંગ્રેસ અત્યારથી જ છે તે રણનીતિ ઘડી રહી છે। જી દીક્ષિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વનું છે કે હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે દેખાઈ રહી છે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ નો રિપીટ થિયરી અપનાવશે।